આચરવામાં આવ્યું. બે શખ્સોએ સગીરાને ઘરે બોલાવી એક શખ્સ પર દુષ્કર્મનો આરોપ છે. સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપીઓની શોધ હાથ ધરી છે. બે શખ્સોએ સગીરાને ઘરે બોલાવી હતી અને ઘરે બોલાવીને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે સગીરાની માતાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. બંનેમાંથી એક શખ્સ પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. સગીરાએ સમગ્ર વાતની જાણ તેની માતાને કરી હતી. તેની માતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ તરફ જામનગરમાં સંબંધોને લજવતી એક ઘટના સામે આવી. સગા પિતાએ પોતાની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું. 11 વર્ષીય પુત્રી સાથે પિતાએ અધમ કૃત્ય કર્યું. બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી જ્યાં એક પિતાએ પોતાની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું. કચ્છમાં ફરી એકવાર તીડે દેખા દીધી છે. નખત્રાણામાં સરહદી વિસ્તારમાં તીડ દેખાયા. વેરસલ પર ખીરસરા વિસ્તારમાં તીડ જોવા મળ્યા. તીડના ઝુંડ દેખાતા ખેડૂતો ભારે ચિંતિત થયા છે. ખેડૂતોએ તીડથી છુટકારો મેળવવા માટે દવાનો છંટકાવ શરૂ કર્યો છે. ખેડૂતોને ભીતિ છે કે તેમનો જે પાક છે તેમાં તીડના આ હુમલાથી નુકસાન થશે. આ સાથે જ ખેડૂતોએ દવાનો છંટકાવ ચાલુ કરી દીધો છે જેથી કરીને તીડ તેમના ખેતરમાંથી દૂર જાય અને તેઓનો જે પાક છે તેને બચાવી શકાય. ગીર સોમનાથના પોપટ નેસડામાં એક 16 વર્ષની સગીરાને મગર ઉપાડી ગયો. મચુંદ્રી ડેમ નજીક પોપટ નેસ આવેલું છે. સગીરા વાસણ ધોવા જતી હતી તે દરમિયાન આ ઘટના બની. મચુંદ્રી ડેમ નજીક છે પોપટ નેસ કે જ્યાં સગીરા જ્યારે વાસણ ધોવા ગઈ હતી ત્યારે મગર તેને ખેંચીને લઈ ગયો. 16 વર્ષની સગીરા વાસણ ધોવા માટે ગઈ હતી પરંતુ ત્યાંથી મગર તેને ખેંચીને લઈ ગયો. હવે દીપડાને પહેરાવાશે રેડિયો કોલર. સિંહ બાદ દીપડાઓ પર આ પ્રયોગ કરવામાં આવશે. જૂનાગઢમાં હાલ 5 દીપડા પર પ્રયોગ કરાશે. ગીર અભયારણ્યમાં દીપડાઓ પર પ્રયોગ કરવામાં આવશે. દીપડાની હિલચાલ પર વોચ રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી સિંહને રેડિયો એક્ટિવ કોલર પહેરાવવામાં આવતા હતા જેથી કરીને સિંહની દરેક હિલચાલ પર નજર રાખી શકાય અને હવે દીપડાઓને પણ રેડિયો કોલર પહેરાવવામાં આવશે. દાહોદના ગોવિંદનગર વિસ્તારમાં રેલવે અધિકારીના ઘરે લૂંટારુઓએ બાળકોને બાનમાં લઈને 30 લાખથી વધુની લૂંટ ચલાવી. રેલવે અધિકારી પોતાના પત્ની સાથે બાળકના જન્મદિવસની ઉજવણી માટેના સામાનની ખરીદી કરવા માટે સાંજના સમયે બજારમાં ગયા હતા. તેમની પુત્રી અને પુત્ર ઘરે એકલા હતા. આ દરમિયાન 4 જેટલા શખ્સો ઘરે આવ્યા અને બાળકોને દરવાજો ખોલવા કહ્યું હતું. જોકે બાળકોએ દરવાજો ન ખોલતા લૂંટારુઓએ કહ્યું કે તેમના પપ્પાએ તેમને બોલાવ્યા છે. તેમ છતાં બાળકોએ દરવાજો ખોલવાનો ઇનકાર કરતા લૂંટારુઓએ પાણીની માંગ કરી. બાળકીએ દરવાજો થોડો ખોલીને પાણી આપવા માટે હાથ લંબાવ્યો અને તરત જ લૂંટારુઓએ બાળકીને ધક્કો માર્યો અને ઘરની અંદર ધસી આવ્યા. બંને બાળકોને માર મારી બાનમાં લઈને સોનાના દાગીના તેમજ 2.5 લાખ રૂપિયાની રોકડ સહિત આશરે 30 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. દંપતી જ્યારે ઘરે આવ્યું ત્યારે હચમચી ગયું. દાહોદ ટાઉન પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે. જબ હમ લોગ આયા છે 35 મિનિટ પે તો પૂરા ઘર મેં સામાન બિખરા હુઆ થા. બચ્ચો સે હમને પૂછા તો બોલે કે 4 અંકલ આયે થે ઓર ઉન્હોને હમ લોગ કો મારપીટ કિયા ઓર ઘર મેં સે સારે જ્વેલરી સામાન પૈસે સબ લે ગયે ઓર હમ લોગો સે ઉન લોગોને પૂછા કે કહાં કહાં સામાન હૈ બતાઓ નહીં તો માર દેંગે ઓર ઉન લોગો કો બહુત મારા હૈ બચ્ચો કો छोटे छोटे बच्चों को मारा है और सारे सामान लेके गए. क्या क्या सामान थे? कितने का सामान? सामान में ज्वेलरी था और 2.5 लाख रुपए कैश था. कितना होगा अंदर? ज्वेलरी तकरीबन 30 लाख के आसपास की है और 2.5 लाख कैश था. वो लोग जबरदस्ती करने लगे तो फिर मैंने हल्का सा बस गेट खोला जिसमें से मेरे हाथ जा सके और ग्लास पकड़ाया. फिर उधर से धक्का दे दिया अंकल ने और फिर वो अंदर आ गए और उसके बाद मुझे मेरे भाई को मारा और बहुत मारा और फिर सारा चीज लेके चले गए. अच्छा, तुमको क्या बोल रहे थे? वो बोल धमकी दे रहे थे कि तुम्हारे पापा और मम्मी बाजार गए, हमें पता है तो हम उन्हें को मार देंगे अगर तुमने किसी को बोला, और हम तुम्हारे भाई को मार देंगे अगर तुमने कुछ चिल्लाया या फिर ऐसा कुछ किया तो.